તો ચલો આજે આપણે જાણીશું કે વળી આ શિરોધરા થેરાપી શું છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરજી.com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। ઘણા બધા લોકોને માથે વાળ ઓછા થઈ જાય છે અથવા તો કેટલા બધા લોકોને ટાલ પડવાની શરૂઆત થઈ જાય છે। હવે આવા સમયમાં આપણે શું કરવું જોઈએ કે જેનાથી આ સમસ્યા પર આપણે રોક લગાવી શકીએ? તો જો તમારા પણ વાળ નબળા થઈ ગયા છે, વાળ વધારે ખરી રહ્યા છે, તો તમે આયુર્વેદિક ઉપાયો પર વિશ્વાસ કરી શકો। આયુર્વેદિક શિરોધારા ટ્રીટમેન્ટ હંમેશા વાળ માટે એક સારો ઓપ્શન સાબિત થાય છે। તો ચલો આજે આપણે જાણીશું કે વળી આ શિરોધારા થેરાપી શું છે। તો આ થેરાપીમાં ગરમ તેલથી હેડ મસાજ અપાય છે, જેનાથી બ્લડ ફ્લો વધશે અને વાળમાં મજબૂતી આવશે। વાળને સુધારવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો પણ કરતા હોય। હવે આ પ્રયત્નોમાં એક સૌથી રામબાણ ઈલાજ એટલે મેથી દાણા। હવે મેથીમાં આયરન અને પ્રોટીન ભરપૂર હોય, જે તમારા વાળ માટે ખૂબ સારું ગણાય છે। હવે આ વાળ અને સ્કલ્પને મજબૂત બનાવશે। જો વાળ સાથે જોડાયેલી સમસ્યા તમને સતાવી રહી છે તો તમે શિકાકાઈનો પણ ઉપયોગ કરી શકો, કારણ કે શિકાકાઈમાં ભરપૂર માત્રામાં વિટામિન એ, સી, ડી, ઈ અને કે હોય। હવે આ શિકાકાઈમાં વિટામિન એ, સી, ડી અને એ છે। હવે આ વાળને ખરતા રોકે છે અને મજબૂત બનાવે છે। હવે આને માટે રોજમેર ઓઇલ પણ તમે વાપરી શકો, જે પણ તમારા વાળને ખરતા અટકાવશે અને મજબૂત બનાવશે। એટલે જો તમને પણ વારંવાર વાળ ખરવાની બીમારી લાગી ગઈ છે અથવા તો વારંવાર વાળ ખરી રહ્યા છે, તો તમારે ગભરાવાની જરૂર નથી। અહીંયા બતાવેલા ઉપાયો જો તમે કરો છો તો તમને ચોક્કસપણે ફાયદો થશે। માથામાં પડતી ટાલથી પણ તમે છુટકારો મેળવી શકો છો અને આ આયુર્વેદિક ઉપાય છે જેની પર તમે વિશ્વાસ કરી શકો, કે જેની અંદર તમે શિરોધારા થેરાપી, મેથીને પણ ઉપયોગમાં લઈ શકો અને સાથે સાથે તમે શિકાકાઈને પણ યોગ્ય માત્રામાં ઉપયોગ કરી શકો છો, જેનાથી તમારા વાળ ખરતા અટકશે અને મજબૂત પણ બનશે। તો તમારે પણ હવે ગભરાવાની જરૂર નથી। આ બતાવેલા ઉપાયો ચોક્કસપણે કરજો, જેથી તમને ફાયદો ચોક્કસ દેખાશે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com।